नमस्कार मित्रों, वीके मेक मस्ती चैनल में आप सर्वेनो स्वागत छे। अहीं तमे थंबनेल में जोयुं ए प्रमाण एटले के धोरण 9 थी 12 जेमनी एकम कसोटी आवती काले एटले के तारीख 29 अने 30 ना रोज योजावानी छे। एना पेपर जाहेर थई गया छे, तो मित्रों एने डाउनलोड करवा होय तो तमे करी शको छो। तेना विशे संपूर्ण माहिती आपणे आ वीडियो में आपवाना छीए। तो मित्रों मारो आ वीडियो आप संपूर्ण जो एवी विनंती छे। मित्रों तमे जोई शको एम गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा अखबार यादी बहार पाड़वामां आवी छे, जेनी अंदर गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा राज्यनी नोंधायेल माध्यमिक अने उत्तर माध्यमिक शाळामां धोरण 9 अने धोरण 12 मां तारीख 29/7 अने 30/7 ना रोज योजानारी एकम कसोटीना प्रश्नपत्रो आज रोज एटले के आजे 28 तारीखना रोज पीडीएफ स्वरूपे बोर्डनी वेबसाइट जे छे www.gseb.organization पर मूकवामां आवेल छे, जेथी शाळाना आचार्यશ્રીઓ શિક્ષકો અને વાલીઓ અને વિદ્યાર્થીઓ સરળતાથી પ્રશ્નપત્રને મેળવી શકે છે। એકમ કસોટીનો હેતુ વિદ્યાર્થીની ઓનલાઈન અધ્યયન અધ્યાપન જે પ્રક્રિયાના જે મૂલ્યાંકનનો હોય સ્વયં શિસ્તપૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી આ પ્રશ્નપત્રના ઉત્તરો તારીખ 10/8/2020 સુધીમાં 10/8/2020 સુધી વિદ્યાર્થીએ પોતાની અનુકૂળતા મુજબ લખી સોફ્ટ અથવા હાર્ડ કોપીમાં શાળામાં પહોંચાડવાના રહેશે મિત્રો। અને આ પ્રક્રિયાને આયોજન દરમિયાન સંબંધિત સર્વે COVID-19 સંદર્ભે આરોગ્ય વિભાગની જે સૂચનાઓ છે એનું પાલન થાય તે અંગે તકેદારી રાખવાની રહેશે, જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી। તો મિત્રો અહીં આ પીડીએફની અંદર બધા જ પેપર પણ આપેલા છે, તમે જે ધોરણમાં ભણતા હો એ ધોરણ અહીં જો ધોરણ 9 એકમ કસોટી વિષય વિજ્ઞાન છે, ગુજરાતી માધ્યમ છે, ટાઈમ કેટલો આપ્યો છે તો 45 મિનિટ અને માર્ક કેટલા છે 25 માર્ક્સનું। આવી રીતે વિજ્ઞાનના પેપર છે, જે ધોરણમાં તમે ભણતા હો એ ધોરણના પેપર બધા આપેલા છે। મિત્રો આ પેપરો તમારે જોઈતા હોય તો આની પીડીએફ હું નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો મિત્રો એ ડાઉનલોડ કરી નાખજો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવશો જેથી હું તમને વિડીયો દ્વારા જણાવી શકું। અને મિત્રો હા, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને નવા વિડીયો મળતા રહે। મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ જે બેલ આઇકોન છે એના ઉપર પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોનો એલર્ટ મળતો રહે।